નમસ્કાર દિલોક સતાશ્રોમાં આપનું સ્વાગત છે. આપણે જોવા જઈએ તો જેટલા મોટા બિઝનેસમેન એટલી જ વધુ સુરક્ષા હોય છે તેઓની. જી હા દર્શક મિત્રો, મોટા મોટા બિઝનેસમેનની સુરક્ષા સિક્યોરિટી પણ એટલી જ સખત હોય છે તે આપણે જાણીએ છીએ. હવે વાત કરી લઈએ અબજોપતિ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની. તો ઇન્ટેલિજન્સ બ્યુરો IB દ્વારા મોકલવામાં આવેલ રિપોર્ટના આધારે કેન્દ્ર સરકારે દેશના મોટા ઉદ્યોગપતિ અને સૌથી અમીર વ્યક્તિ એવા ગૌતમ અદાણીની સુરક્ષાને લઈને લીધો છે મોટો નિર્ણય. એવી ખબરો છે દર્શક મિત્રો કે કેન્દ્ર સરકારે ગૌતમ અદાણીને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાનો કર્યો છે નિર્ણય. જી હા, મીડિયા રિપોર્ટ અનુસાર આધિકારિક સૂત્રોનું એમ કહેવું છે કે ગૌતમ અદાણીની સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓએ એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોંપ્યો હતો અને ત્યારબાદ મોદી સરકારે તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાનો કર્યો નિર્ણય. તમને જણાવી દઈએ કે અહેવાલો અનુસાર ગૃહ મંત્રાલયના સૂત્રોનું એમ કહેવું છે કે અદાણીને ઇન્ટેલિજન્સ બ્યુરો તરફથી મળેલ ધમકીઓના આધારે સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. તો અદાણી ગ્રુપના ચેરમેન અને એશિયામાં વિશ્વના ચોથા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે VVIP સુરક્ષા હેઠળ રહેશે. આપણે દર્શક મિત્રો આ સુરક્ષા અંગે વાત કરી ત્યારે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આ સુરક્ષા પાછળ દર મહિને કેટલા પૈસા થશે ખર્ચ, કોણ ઉઠાવશે આ ખર્ચ, ન જાણતા હોય તો જાણી લઈએ આ સમગ્ર મામલે ડિટેલમાં. તો દર્શક મિત્રો, મીડિયાના આધિકારિક સૂત્રો અનુસાર અદાણી ગ્રુપના ચેરમેનને તેમના દેશભરમાં પ્રવાસ દરમિયાન અને તેમના ઘરે પણ VVIP સુરક્ષા આપવામાં આવશે. તો આની પાછળ કેટલો ખર્ચ થશે, અહીં એક સવાલ છે, કોણ ઉઠાવશે આ ખર્ચ. તો VIP સુરક્ષા માટે અદાણી કેટલી ચૂકવણી કરશે તે અંગે જો આપણે વાત કરીએ તો એવા રિપોર્ટ છે કે આ અંગે સૂત્રોનું એમ કહેવું છે કે અદાણીને આ સુરક્ષા પેમેન્ટ બેઝિસ ચૂકવણીના આધારે આપવામાં આવી છે. એટલે કે ગૌતમ અદાણીએ આનો ખર્ચ પોતે ઉઠાવવો પડશે તેવી ખબરો છે. દર્શક મિત્રો, ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર પર નજર કરીએ તો આ માટે અદાણીને દર મહિને ખર્ચ કરવો પડશે લગભગ 15-20 લાખ રૂપિયાનો. ગૌતમ અદાણીને આપવામાં આવેલ ઝેડ કેટેગરીની સુરક્ષા હેઠળ કુલ 33 સુરક્ષા ગાર્ડ કરવામાં આવશે તહેનાત અને અદાણીની સુરક્ષા સશસ્ત્ર દળોના હાથમાં રહેશે. એવા રિપોર્ટ છે કે આ અંગે સૂત્રોનું એમ કહેવું છે કે 60 વર્ષીય ગૌતમ અદાણીને આ સુરક્ષા કવચ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયાર કરાયેલ રિસ્ક પરસેપ્શન રિપોર્ટના આધારે આપવામાં આવી છે. જી હા, મીડિયા અહેવાલો અનુસાર અધિકારીઓએ આને લઈને એમ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે CRPFની VIP સુરક્ષા વિંગને આ જવાબદારી સંભાળવાનું કહ્યું છે અને હવે તેની ટુકડીએ અદાણીની સુરક્ષાની કમાન સંભાળી લીધી છે. તમને જણાવી દઈએ દર્શક મિત્રો કે અહેવાલો અનુસાર સરકારે અગાઉ મુકેશ અંબાણીને આ જ રીતની સુરક્ષા આપી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ RILના ચેરમેને 2013માં CRPF કમાન્ડોની Z+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. તો આના થોડા વર્ષો બાદ તેમની પત્ની નીતા અંબાણીને આના નીચલા વર્ગનું કવર આપવામાં આવ્યું હતું, નીચલા વર્ગની સુરક્ષા આપવામાં આવી હતી અને બંને આ સુરક્ષા માટે દર મહિને CRPFને ચૂકવણી કરે છે એવું સામે આવ્યું છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.